નમસ્કાર કેમ છો બધા મજામાંની તો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ દસ ઘનાકારોનું પ્રત્યક્ષીકરણનો અભ્યાસ કરવાનો છે અગાઉ આપણે ધોરણ સાતમાં આપણે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છીએ સમતલ આકારોને બે માપ હોય છે લંબાઈ અને પહોળાઈ તેથી તેથી તેઓને દ્વિપરિમાણી આકાર પણ કહેવામાં આવે છે જ્યારે ઘન પદાર્થને ત્રણ માપ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ તેથી તેમને ત્રિપરિમાણી આકાર કહે છે દ્વિપરિમાણ એટલે કે ટુડી આકાર અને ત્રિપરિમાણ એટલે ત્રિપરિમાણ એટલે થ્રીડી આકાર બરાબર આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે કોઈપણ ઘન પદાર્થ હોય તો એ જગ્યા રોકે છે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ આકૃતિને ટૂંકમાં ટુડી આકારો અને થ્રીડી આકારો તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુળ વગેરેને એ બધા જે છે આ બધી જ ટુડી આકૃતિ છે એટલે કે દ્વિપરિમાણી આકૃતિ છે જ્યારે સમઘન નળાકાર શંકુ ગોલક વગેરે ત્રિપરિમાણ એટલે કે થ્રીડી આકાર છે આ ખાસ યાદ રાખવાનું છે હવે આટલું કરો એમાં કીધું છે આપણે ફક્ત આકાર આકારના પ્રકાર અને આકારનું નામ એને જોડવાના છે તો સૌ પ્રથમ પહેલું છે એક ઉદાહરણ આપેલું છે કે આ ચોરસ આકૃતિ છે એને એનો પ્રકાર કયો છે તો એ ગ્રિપ્રિમાણ છે એનું નામ શું છે ચોરસ છે ત્યાર પછી આ બીજો બીજો છે 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 આકાર કયો એને શું આવે તો એ આકૃતિ છે આ આકૃતિ જે છે એને આમાંથી શું કહેવાય છે તો એને કોની સાથે જોડવામાં આવશે જે બી આકૃતિ છે એને ત્રીજું સાથે એટલે કે આકારનો પ્રકાર એનું ત્રિપ્રિમાણ છે કારણ કે શંકુ નળ શંકુ છે આકાર એનો કેવો છે શંકુ આકાર છે તો એ આવશે ત્રિપરિમાણ બરાબર હવે ત્રિપરિમાણ છે તો એનું નામ શું છે એનું શંકુ છે તેનું શંકુ નામ જે છે એ આપણને પાછળ આપેલું છે તો આપણે અહીં સુધી જોડવાનું છે બરાબર તમારે પાઠ્યપુસ્તકમાં તો બધા એક આપણે પાઠ્યપુસ્તકની અંદર બીજા પેજની અંદર અડધા નામ આપેલા છે એટલે ત્યાં તેને જોડવામાં આવશે ત્યાર પછીની ત્રીજી આકૃતિ જે છે એ આકૃતિને શું કહેવાય છે તો એ આકૃતિ પણ નળાકારની છે તો એને પણ કેવો આકાર કહેવાશે ત્રિપરિમાણ આકાર એટલે ત્રીજી આકૃતિ છે એને ત્રિપરિમાણ તો આપણે એક આ ત્રિપરિમાણ છે એટલે એને આની સાથે જોડી દઈએ બરાબર ત્રિપરિમાણ પછી એનું નામ છે નળાકાર છે ત્યાર પછીની આકૃતિ છે ત્રિકોણ છે ત્રિકોણ એ કેવી આકૃતિ છે દ્વિપરિમાણ છે દ્વિપરિમાણ તેનું નામ શું છે ત્રિકોણ એ આપણને પાછળના પેજમાં છે તો એ ત્રિકોણ સાથે જોઈન્ટ કરવાનું હતું ત્યાર પછીની આકૃતિ છે સમઘન તો સમઘન એ કેવું છે તો સમઘન એ પણ ત્રિપરિમાણ છે એટલે એ ત્રિપરિમાણ સાથે જોડી દઈએ ને આપણે તો એને નામ શું છે એનું સમઘન ત્યાર પછી શું છે વર્તુળ છે વર્તુળ એ દ્વિપરિમાણ છે એ આગળના પેજમાં વર્તુળ એનું નામ લખેલું છે ત્યાર પછી છે સમઘન આ છે લમઘન છે એ પણ ત્રિપરિમાણ છે એનું નામ છે લમઘન પછી જે છે એ આકૃતિ ગોલકની છે તો એ પણ ત્રિપરિમાણ છે એટલે એને પણ આપણે ત્રિપરિમાણ સાથે જોડીએ એ ગોલક છે એ આગળના પેજમાં ગોલક લખેલું છે તો ઉપરના દરેક આકાર એ મૂળ આકાર છે રોજબરોજના જીવનમાં આપણને ઉપર દર્શાવેલા આકારો ઉપરાંત બે કે તેથી વધારે આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે આપણે વસ્તુઓ જોવા મળે છે હવે એક આ તંબુ છે બરાબર એમાં બે આકાર છુપાયેલા છે એટલે કે સંતાયેલા છે બરાબર હવે જોઈએ નળાકાર ઉપર શંકુ છે કે એટલો ભાગ નળાકારનો છે એના ઉપર પાછું શંકુ આકાર છે નળાકાર અને શંકુ આકાર છે ત્યાર પછી એક ડબ્બો છે આ ડબ્બો છે એક નળાકાર છે આઈસ્ક્રીમ કોણ છે તો એમાં શંકુ છે એટલે કે નીચેનો ભાગ જે છે આટલો ભાગ છે એ શંકુ આકાર છે અને ઉપર જે છે એ અર્ધ ગોલક છે બરાબર ત્યાર પછી ફોટો ફ્રેમ છે ફ્રેમ એ લંબચોરસ છે આ લંબચોરસ છે ત્યાર પછી કટોરો છે એમાં અર્ધ ગોલક છે એ અર્ધ ગોળાકાર છે પણ પોલો છે અર્ધ ગોળાકાર આકૃતિ છે ત્યાર પછી મિનારો તો મિનારો છે એ નળાકાર છે એની ઉપર છે અર્ધ ગોલક છે એટલો છે એ નળાકાર આકાર છે ઉપર અર્ધ ગોલક છે તો આમ કોઈ પણ વસ્તુમાં પણ આકારો છુપાયેલા છે હવે ત્યાર પછી આપણને આટલું કરો એમાં કીધેલું છે આકાર સાથે જોડવાના છે હવે અહીં ચિત્ર છે એટલે કે વસ્તુ અને આકાર એનો એને આપણે જોડવાના છે તો પહેલું જે છે એ આપને આકાર આપેલો છે ખેતરનો આકાર આપેલો છે તો ખેતરને આપણે કોની સાથે જોડીશું ખેતર રેકો આકાર ખેતર છે એવો આકાર આપણે ગોતવાનો છે અને એને ખેતર સાથે જોડવાના છે એટલે એને કોની સાથે આમાંથી આકારમાં એબીસીડીમાંથી કોની સાથે જોડીશું તો એમાં ચોરસ ખેતર સાથે જોડાયેલો ત્રિકોણી ખેતર એમાં ચોરસ ખેતર સાથે જોડાયેલો ત્રિકોણી ખેતર ચોરસ ખેતર સાથે જોડાયેલો ત્રિકોણી ખેતર કહેવાય બરાબર એ આકૃતિ લાગુ પડશે એટલે ચોરસ ખેતર સાથે ત્રિકોણી હવે આપણે આ આકૃતિ જોઈએ ને તો એમાં ચોરસ ખેતર છે કે ચોરસ ભાગ છે પછી ઉપર ત્રિકોણી ભાગ છે બરાબર એટલે એ લખાણ એમાં લાગુ પડશે ત્યાર પછી બીજું છે નળાકાર ખાંચો નળાકાર ખાંચો છે એમાં લાગુ પડશે આપણને નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલો હોય એવું લાગે છે કે નળાકાર આકારમાંથી શંકુ આકાર કાઢી લેવો નળાકાર ખાંચો છે આખો નળાકાર છે એમાં ખાંચો છે તો નળાકારમાંથી શંકુ આકાર આટલો કાઢી લીધેલો છે એવું બતાય છે ત્યાર પછી ત્રીજું છે ભમરડો ભમરડામાં જે છે એમાં આપણને એવું લાગે છે કે આકૃતિ જોતા કે શંકુ ઉપર અર્ધ પોલક આવેલો હોય એવું લાગે છે કે શંકુ ઉપર શું આવેલો છે અર્ધગોલક આ શંકુ છે ઉપર અર્ધગોલક આવેલું છે એવી આકૃતિ દેખાય છે ત્યાર પછી છે વર્તુળાકાર બગીચો વર્તુળાકાર બગીચામાં વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો એવું લાગે છે વર્તુળાકાર મેદાન છે અને ફરતે વર્તુળાકાર રસ્તો આપેલો છે ત્યાર પછી રસ્તાની ચોકડી એટલે કે ચોક એમાં આવે છે એક એટલે આપણે પહેલું જ છે એમાં શું આવે છે કે લમચોરસ બગીચામાં એકબીજાને છેદતો લંબચોરસ લમચોરસ રસ્તો આ તેની સાથે આવશે હવે આગળ નવું ભણવાનું છે કે ત્રિપરિમાણી આકારના દ્રશ્યો ત્રિપરિમાણી આકારના દ્રશ્યો વિશે આપણે અભ્યાસ કરવાનો છે આપણને ખબર જ છે કે ત્રિપરિમાણ વસ્તુઓને જુદી જુદી જગ્યાથી જોતા એ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષથી અલગ અલગ આકારે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય છે એ જોઈએ આખી એક ઝૂંપડી છે એને પહેલાં આપણે આગળથી જોઈએ તો આગળનું દ્રશ્ય આપણને આવું લાગશે બરાબર પછી આ જ આપણે બાજુથી જોઈએ તો બાજુમાંથી એ આવું દેખાશે પછી આ ઝૂંપડી આપણે ઉપરથી જોઈએ તો એ દ્રશ્ય આવું દેખાશે એટલે કે ત્રિપોઈન્ટ મેળ આગળ બાજુ અને ઉપર એ જ રીતે આપણે પ્યાલાંને પણ આ જ રીતે જુદા જુદા દ્રશ્યોથી જોઈ શકીએ બાજુમાં દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય એક પ્યાલાનું ઉપરથી દેખાતા દ્રશ્યમાં સમકેન્દ્રીય વર્તુળની જોડ શા માટે જોવા મળે છે શું બીજા કેટલાક સ્થાનેથી જોતા પ્યાલાનું બાજુથી દેખાતું દ્રશ્ય જુદું પડશે પ્યાલાનું આગળનું દ્રશ્ય પાછળનું દ્રશ્ય ડાબી બાજુથી દેખાતું દ્રશ્ય અને જમણી બાજુથી દેખાતું દ્રશ્ય સરખા જોવા મળે છે કારણ કે પ્યાલો એ વર્તુળાકાર છે એટલે એ બધી બાજુથી આપણે સરખું દેખાશે શું આવી જ રીતે દરેક વસ્તુના બાજુ પરનો દેખાવ અને આગળનો દેખાવ સરખા હોય ના બધી બાજુના વસ્તુનો સરખો દેખાવ હોય નહીં હવે આપણે ઈટને જોઈએ અને જુદા જુદા સ્થાનેથી જોતા દ્રશ્યોને ધ્યાનથી જોવાના છે આપણે આગળથી ઈટનું દ્રશ્ય આપણને આવું દેખાશે બાજુમાંથી આવું દેખાશે અને ઉપરથી દેખાય આવું દ્રશ્ય દેખાય છે હવે નીચે કેટલાક સમઘનની બનેલા આકારોના જુદા જુદા દ્રશ્યો આપેલા છે હવે તેને જોવાના છે હવે ઉપરથી દેખાતું બાજુથી દેખાતું આવું દ્રશ્ય દેખાય બાજુમાંથી આ બાજુમાંથી આ આગળથી દેખાય છે અને આ ઉપરથી દેખાય છે ત્યાર પછી ચાર સમઘન બનેલા આકાર આ ત્રણ સમઘનનો હતો હવે આ ચાર સમઘનનો જોવાનો છે આપણે તો એમાં ઉપરથી આવું દેખાય છે ચાર સમઘનવાળું પછી આગળથી આવું દેખાય છે અને બાજુથી દેખાય છે ત્રણ ભાગ દેખાય છે એક આ બાજુનો ભાગ અને બે આ બાજુનો ભાગ હવે ચાર સમઘન દ્વારા બનેલો આકાર ત્યાં તો બનેલો આકાર હતો હવે પાછું બાજુથી દેખાતું અંતર આવું આગળથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય આના આધારે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક હવે અભ્યાસ કરવાનો છે તેનો અહીં પ્રશ્ન એક છે કે અહીં દરેક ઘન આકારોને એટલે કે વસ્તુઓને બે દ્રશ્ય બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડવાના છે પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલ છે બરાબર એક વસ્તુ છે આ બાજુ વસ્તુ આપેલું છે આ બાજુ બાજુનો દેખાવ છે અને આ બાજુ ઉપરનો દેખાવ છે બે જ વસ્તુ છે તો આ બોટલ છે હવે બોટલને બાજુમાંથી જોતા કેવી દેખાશે તો એની સાથે આપણે આમ જોડ્યું પછી ઉપરથી દેખાય તો બોટલ કેવી દેખાશે આવી દેખાશે બરાબર હવે આપણે બીજું જે છે એ હવે આપણે જાતે કરવાનું છે કે બાજુમાં આપણે બી આપેલું છે હવે વજન્યું છે વજન્યું જે છે એને બાજુથી જોઈએ બરાબર તો કેવી દેખાશે તો એ એ પેલું એની સાથે આવશે એટલે બાજુથી આવું દેખાય છે પછી વજનિયાને ઉપરથી જોતાં એ કેવું દેખાશે તો ઉપરથી જોતાં વજન એ આવું દેખાશે બરાબર એની સાથે આવશે પાંચમું જોડાશે પછી સી છે થર્મોસ થર્મોસને બાજુથી જોતાં કેવું દેખાશે થર્મોસ એ બાજુથી જોતા દેખાય છે આવું થર્મોસ દેખાય છે બરાબર પછી થર્મોસને ઉપરથી જોતા કેવું દેખાશે ઉપરથી જોતાં એ આવું દેખાય છે પછી કપ્રકા બી છે તો કપ્રકાબી છે એને બાજુથી જોતા એ આ પ્રમાણે દેખાશે કપ્રકાબીને ઉપરથી જોતાં કેવું દેખાશે એને ઉપરથી જોતાં કપ્રકાબી આવી દેખાશે બરાબર ત્યાર પછી ડબ્બો છે ડબ્બોને બાજુથી જોતાં એ આ રીતે દેખાશે પછી એને ઉપરથી જોતા ડબ્બાને એમાં આવશે પહેલું તો આ રીતે તમારે ફક્ત જોડકા પાઠ્યપુસ્તકમાં જ કરવાના છે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો પ્રશ્ન એક જે છે એ પાકી બુકમાં લખવાનો નથી ફક્ત તમારે એને પાઠ્યપુસ્તકમાં જ આ રીતે જોડકા જોડવાના છે હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બેમાં એવું કહે છે કે આપેલ ઘન વસ્તુની સામે તેના ત્રણ દ્રશ્ય આપેલા છે પહેલા પ્રશ્નમાં બે દ્રશ્ય આપ્યા હતા હવે ત્રણ આપેલા છે તો આપેલ દરેક વસ્તુ માટે ઉપર એટલે કે ટોપ આગળ એટલે ફ્રાઉન્ટ અને બાજુ એટલે સાઈડ અને દ્રશ્ય એટલે વ્યૂ એટલે કે ઓળખો એને બરાબર અને ફક્ત સમજવાનું છે એટલે કે લખવાનું છે કે આગળ શું આવશે ઉપર શું આવશે ફક્ત આપણે નામ લખવાના છે આ ત્રણેય સામે હવે એમાં પહેલું છે આ વસ્તુ આપેલી છે તો તમારે પણ પાઠ્યપુસ્તકમાં એની નીચે ફક્ત લખી નાખવાનું છે કે આ ઉપરનું દ્રશ્ય છે આગળ અને બાજુ તો પહેલું જે છે આ ક્યુ દ્રશ્ય છે પહેલું છે કયું છે આગળનું છે બરોબર પહેલું દ્રશ્ય આપણે જોતા જ ખબર પડી જાય છે કે આગળ તો અહીં શું લખી નાખવાનું આગળ આગળ લખી નાખ્યું આપણે ત્યાર પછી બીજું છે બીજું જોઈએ તો એ કેવું છે બાજુનું લાગે છે બરોબર આપણે તમારે નીચે લખી નાખવાનું બાજુ તમે બધું નીચે જ લખજો એટલે વ્યવસ્થિત એક સરખું લખાય પછી ત્રીજું દ્રશ્ય છે એ ઉપરનું છે તો આપણે લખી નાખ્યું ઉપર આ જ રીતે આપણે હવે બીમાં કરીએ એ બીમાં જે છે એ બાકસનું બોક્સ છે બરાબર એ આ જે બાજુનું છે પેલું છે એ શું છે બાજુ છે તો બાજુ લખી નાખીએ પછી બીજું શું છે એ આગળ છે જોતા જ ખબર પડી છે કે આગળ આવશે બાજુ આવશે કે ઉપર આવશે તો આગળ આવશે હવે આ શું છે એ ઉપર છે એટલે આપણે લખી નાખ્યું તેની નીચે ઉપર તો તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે હવે સી હવે આ ટીવી જે છે એ પહેલું શું છે ભાગ આગળનો ભાગ છે આ પછી આ ભાગ કયો છે બાજુનો ભાગ છે પછી આ ભાગ કયો છે ઉપરનો ભાગ છે હવે મોટર એમાં પણ પહેલો ભાગ છેનો છે આ ભાગ છે આગળનો ભાગ છે આ ભાગ ગયો છે બાજુનો ભાગ છે અને આ ભાગ છે ઉપરનો ભાગ છે તો આ રીતે તમારે પ્રશ્ન બે પણ પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે બાકી બુકમાં લખવાનું નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણમાં એવું કે છે કે આપેલ દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય ટોફ વ્યૂ આગળનું વેચો ફ્રન્ટ વ્યૂ અને બાજુનું દ્રશ્ય સાઈડ વ્યૂ ઓળખાવું એમાં પણ આપણે આગળ ઉપર અને બાજુ જ લખવાના છે હવે પહેલો આકાર છે એમાં પહેલી આકૃતિ શેની છે એ ઉપરની છે તો એમાં લખશું આપણે ઉપર બીજું શું છે એ કેવી વધાય છે આગળ તો એમાં આગળ લખીએ પછી એની પછી છે એ ઉપર એની પછી છે બાજુની છે બરોબર એટલે આ છે બાજુ 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 પછી છે આગળ આ બીજી આકૃતિ આગળની છે એટલે એમાં આવશે આગળ એની પછી આવશે ત્રીજી આવશે ઉપર હવે સી સી માં જે છે એમાં પેલી આકૃતિ આવશે ઉપર એટલે એમાં લખવાનું ઉપર આપણે પછીની આકૃતિ છે એમાં આવશે બાજુ એટલે કે આ આકૃતિની છે બાજુની પછી આવશે ઉપર આગળ બરાબર એટલે એમાં આવશે આગળ હવે ડી ડીમાં પણ આપણે એમ જ કરવાનું છે કે પહેલી આકૃતિ છે એ બાજુની છે બીજી આકૃતિ છે આગળની છે અને ત્રીજી આકૃતિ છે એ ઉપરની છે પછી ઈ ઈમાં પણ એમ છે પહેલી આકૃતિ છે એ આગળની છે બીજી આકૃતિ છે એ ઉપરની છે એટલે કે આકૃતિ ઉપરથી આવી દેખાય છે અને ત્રીજી આકૃતિ છે બાજુની છે તો પ્રશ્ન ત્રણ પણ તમારે પાકી બુકમાં ગણવાનો નથી ફક્ત તમારે પાઠ્યપુસ્તકમાં જ બાજુ આગળ ઉપર આ રીતે લખી નાખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચાર પ્રશ્ન ચારમાં આપણને એવું કહે છે કે નીચે આપેલ વસ્તુઓનું આગળનું દ્રશ્ય બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરો એ કેવું દેખાશે એ નોટબુકમાં દોરવાનું છે તો અહીં આપણને એથી એપ સુધી આકૃતિ આપેલી છે તો આ દસ પોઈન્ટ એકમાં ફક્ત પ્રશ્ન ચાર જ તમારે પાકી બુકમાં કરવાનો છે તો આની અંદર આપણને ફક્ત આકૃતિ દોરવાની છે તો પહેલી છે કે આપણે એક કરીએ સૈનિકનો તંબુ છે બરાબર એમાં એ આપણને બતાવી દીધેલું છે કે આગળથી કેવું આ આગળનો ભાગ ઉપરનો ભાગ ને બાજુનો ભાગ તો આપણે અલગ અલગ આકારો દોરવાના છે તો સૌ પ્રથમ આપણે પહેલા આગળનો ભાગ દોરીએ બરાબર તો આગળનું દ્રશ્ય એવું લખવાનું આગળનું દ્રશ્ય એ કેવું દેખાશે એ દોરીએ તો આગળનું દ્રશ્ય એ આવું દેખાશે બરાબર આવું ત્રિકોણ આકાર આ રીતે આગળનું દ્રશ્ય હવે બાજુનું દ્રશ્ય બાજુનું તો બાજુનું જોઈએ તો આપણને આની આકૃતિ આવી બનતી હોય એવી લાગે છે બરાબર તો એ આકૃતિ બાજુની આ રીતે દોરવાની છે ત્યાર પછી ઉપરની તો ઉપરની આકૃતિ છે તો લખવાનું ઉપરની ઉપરનું દ્રશ્ય તો ઉપરથી જોઈએ તો આકૃતિ આપણને આ રીતે લાગે છે બરાબર ઉપરથી આકૃતિ આવી રીતે લાગે છે આપણને તો આ રીતે દોરવાનું છે ત્યાર પછી પ્રશ્ન બી પ્રશ્ન ચારનો બી સી ડી ઈ અને એફ એમાં તમારે તમને જેવી આકૃતિ ફાવી તમારે જાતે એ આકૃતિ તમારી પાકી બુકમાં દોરવાની છે તો આ રીતે આપણે પ્રશ્ન દસ પોઈન્ટ સાધ્ય દસ પોઈન્ટ એકનો પ્રશ્ન ચાર જ તમારે પાકી બુકમાં તેની આકૃતિ દોરવાની છે ત્યાર પછી દસ પોઈન્ટ ત્રણ આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન કરવું એવું કીધું છે કે આપણે કાચો નકશો બનાવીને કે આવો નકશો દેખાય છે તો અહીં જે છે ઘરનો નકશો આપેલો છે આ એક ઘર દોરેલું છે એનો નકશો છે કે વૃક્ષ છે ત્યાર પછી અહીંથી આટલો ઘરનો રસ્તો છે અહીંથી આ જવાય છે બરોબર તો આ રીતે જ્યારે આપણે પ્રાથમિક શાળાના વર્ગમાં હતા ને ત્યારથી જ તમે નકશા વિશે જાણો છો ભૂગોળ વિષયમાં પણ તમને નકશામાં ચોક્કસ સ્થાન ચોક્કસ રાજ્ય નદી પર્વત વગેરે દર્શાવવાનું પૂછવામાં આવે છે ઇતિહાસ વિષયમાં કદાચ તમને કોઈ નીચી સ્થળે નકશામાં દર્શાવતી અને ભૂતકાળ બનેલું મહત્ત્વની ઘટના વર્ણવાનું પણ કહેવામાં આવતું હશે તો આમ આપણે નકશાના આધારે ટૂંકમાં માહિતી ઘણી બધી મેળવી શકીએ છીએ તો હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક જોઈએ દસ પોઈન્ટ એક આપણો પૂર્ણ થયો હવે સાધ્ય દસ પોઈન્ટ બે તેમાં પહેલો પ્રશ્ન છે એક શહેરના નકશા ઉપર નજર કરવાની છે આખો શહેરનો નકશો છે કબ્રસ્તાન છે પોલીસ સ્ટેશન છે ફાયર સ્ટેશન છે બસ સ્ટેશન હોસ્પિટલ વસાહત પ્રાથમિક શાળા બગીચો તળાવ પુસ્તકાલય બજાર અહીં વસાહત છે માધ્યમિક શાળા વોટર પ્લાન્ટ કોમ્યુનિટી હોલ અને સિટી કોલેજ અને આ માર્ગ બધા પેલા કે રસ્તા શાસ્ત્રી માર્ગ છે નહેરુ માર્ગ છે આ બે માર્ગના નામ છે પછી ગાંધી રોડ ત્રણ રોડના નામ છે અને બીજું માર્ગ એ માર્ગ બી અને માર્ગ સી અને માર્ગ ડી એટલે એ થી ડી સુધી રસ્તાના નામ આપેલા છે અને ત્રણ છે એ શાસ્ત્રી માર્ગ નહેરુ માર્ગ અને ગાંધી રોડ આપેલા છે હવે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એનો પહેલો પ્રશ્ન એ નકશામાં આ રીતે રંગ પૂરો એ તમારે પાઠ્યપુસ્તકમાં જ એનો રંગ પૂરવાનો છે એમાં કીધું છે કે પાણી હોય ત્યાં બ્લૂ રંગ પૂરો ફાયર સ્ટેશનમાં લાલ રંગ પૂરો પુસ્તકાલયમાં નારંગી રંગ પૂરો શાળામાં પીળો બગીચામાં લાલ કોલેજમાં ગુલાબી હોસ્પિટલમાં જાંબલી કમ્રસ્તાનમાં કથ્થાઈ આ રીતે ફક્ત તમારે પાઠ્યપુસ્તકના નકશામાં જ રંગ પૂરવાના છે ત્યાર પછી પ્રશ્ન બી હવે પ્રશ્ન બીમાં એવું કહે છે કે નહેરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો એક્સ કરો આ પણ તમારે પ્રશ્ન એકનો બી પણ તમારે પાઠ્યપુસ્તકમાં આ નકશામાં જ કરવાનું છે કે ત્યાં એક્સ કરો કે ગોતીને ત્યાં એક્સ કરવાનું છે જેમ કીધું છે એમ જ કરવાનું છે આપણે ત્યાર પછી ગાંધી રોડ હવે આપણે નહેરુ રોડ ક્યાં છે તો આ નહેરુ રોડ છે અને રોડ સી જ્યાં ભેગો થાય છે ત્યાં રોડ સી ક્યાં ભેગો થાય છે તો આ નહેરુ રોડ અને આ સી જ્યાં ભેગા થાય છે ત્યાં શું કરવાનું કીધું એક્સ કરવાનું કીધું એટલે ત્યાં આપણે એક્સ કરવાનું બરાબર પછી ગાંધી રોડ અને રોડ એ જ્યાં મળતા હોય ત્યાં લીલા રંગનો વાય કરવાનો છે અહીં લીલા રંગનો એક્સ કરવાનો કીધો અહીં લીલા રંગનો વાય કરવાનો કીધો જ્યાં ભેગા થાય ત્યાં જ એટલે કે ગાંધી રોડ ક્યાં છે અહીં ગાંધી રોડ અને રોડ એ જ્યાં અહીં ભેગા થાય છે બરાબર તો અહીં આપણે લીલા રંગનો વાય કરી નાખ્યો ત્યાર પછી સી બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો એમ કીધું છે બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ જ્યાં હોય ત્યાં લાલ રંગથી દોરવાનો છે બસ સ્ટેશન ક્યાં છે બરાબર તો તો સૌ પ્રથમ પહેલાં આપણે બસ સ્ટેશન આવી ગયું બરાબર તો બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ કે પુસ્તકાલય ક્યાં છે પુસ્તકાલય છે તો અહીં ટૂંકો માર્ગ કે ઝડપથી પહોંચી શકાય પુસ્તકાલય જવાનો ટૂંકા માર્ગ લાલ રંગથી દોરવાનો છે એટલે કે અહીં બસ સ્ટેશનથી આપણે અહીંથી અહીં આવી ગયું બરાબર તો એ લાલ રંગનો કરી નાખવાનો ત્યાર પછી ડી કે બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે હવે પ્રશ્ન ડી જે છે અહીં કીધું છે બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે તો આપણે જોવાનું છે કે એમાં શું આવેલું છે તો એમાં આવેલું છે બગીચો તો પ્રશ્ન દસ પોઈ સ્વાધ્યાય દસ પોઈન્ટ બેનો આપણે પ્રશ્ન એકનો એ પણ પાઠ્યપુસ્તકમાં જ બી પણ સી પણ અને ડી પણ એમાં પણ આપણે બાજુમાં લખી નાખવાનું કે શું આવે છે તો આવે છે બગીચો તો બાજુમાં લખી નાખવાનું ફક્ત બગીચો બાકી બુકમાં સ્વાધ્યાય બે દસ પોઈન્ટ બે ઉતારવાનો નથી ત્યાર પછી ઈ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ વધારે દક્ષિણ દિશામાં આવેલું છે તો એ માધ્યમિક શાળા જે છે એ દક્ષિણ દિશામાં આવેલી છે તો તમારે પ્રશ્નની સામે લખી નાખવાનું માધ્યમિક શાળા બરાબર એની સામે લખવાનું માધ્યમિક શાળા એટલે અહીં આપણો પ્રશ્ન એક પૂર્ણ થાય છે હવે પ્રશ્ન બે છે ત્રણ ચાર અને એ પ્રવૃત્તિ છે બરાબર એ આપણે જાતે કરવાની છે એટલે આપણે અહીં સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પૂર્ણ થાય છે તો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પણ પાકી બુકમાં કરવાનો નથી એમાં પ્રશ્ન બેમાં શું કહે છે કે ચોક્કસ સ્કેલ માપ લઈને તમારા વર્ખનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે ત્રણે ત્રણ પ્રવૃત્તિ જાતે કરવાની છે તો અહીં આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે પૂર્ણ થાય છે તો તમારે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો ફક્ત પ્રશ્ન ચારની જ આકૃતિ પાકી બુકમાં દોરવાની છે પછી બીજું કાંઈ તમારે દસ પોઈન્ટ એકનું બુકમાં કરવાનું નથી એ જ રીતે સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પણ પાકીબુકમાં કરવાનો નથી એ ફક્ત તમારે અહીં નકશામાં જ તેની પ્રવૃત્તિ બધી કરવાની છે તો અહીં આપણો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે પૂર્ણ થાય છે અસ્તુ